ચલો બાળકા બધું ધ્યાન આપજો બધા અને છેલ્લે લાસ્ટ લેક્ચરમાં આપણે પ્રકાશ પ્રક્રિયા અને અંધકાર પ્રક્રિયા વિશેની કેટલીક પ્રાથમિક ચર્ચા એમાં ઓલરેડી કરી ચૂક્યા છીએ પ્રકાશ સંશ્લેષણની પ્રક્રિયા ક્યાં થાય એમાં કયા કયા ભાગ દ્વારા પ્રકાશ શક્તિ એનું શોષણ થાય અને પ્રક્રિયા કેન્દ્ર શું છે એના વિશે પણ આપણે ઓલરેડી આગળ ચર્ચા કરી ચૂક્યા છીએ તમે બધા જાણો છો કે પ્રકાશ પ્રક્રિયાની અંદર મુખ્યત્વે ત્રણ બાબતો થતી જોવા મળે છે પ્રકાશ પ્રક્રિયામાં મુખ્યત્વે ત્રણ ઘટનાઓ થાય છે સૌથી પહેલું થાય છે પાણીનું પ્રકાશ પ્રેરિત વિભાજન અથવા વિઘટન ફોટોલિસિસ ઓફ વોટર પાણીનું પ્રકાશ પ્રેરિત વિભાજન એના પરિણામે એમાંથી શું ઉત્પન્ન થાય છે ભાઈ ઓક્સિજનનું નિર્માણ થાય આની સાથોસાથ પ્રકાશ પ્રક્રિયાની અંદર એટીપી અને એનએડીપીએચ2નું નિર્માણ થાય તો આ પ્રક્રિયાને આપણે પ્રકાશ પ્રક્રિયા તરીકે ઓળખવામાં આવે છે તો અહીંયા પ્રકાશ પ્રક્રિયા જે છે એ પ્રકાશ પ્રક્રિયાના જુદા જુદા તબક્કાઓ વિશેની આપણે એમાં હવે ચર્ચા શરૂ કરીએ કે પ્રકાશ પ્રક્રિયામાં કયા કયા તબક્કાનો સમાવેશ થાય મેં તમને ત્રણ બાબત કીધી છે સૌથી પહેલું આપણે જાણીએ છીએ કે ભાઈ પાણીનું પ્રકાશ પ્રેરિત વિઘટન થાય સૌથી પહેલી વસ્તુ પાણીનું પ્રકાશ પ્રેરિત વિઘટન થાય ફોટોલિસિસ ઓફ વોટર બીજું આ ઘટના થવાને પરિણામે એમાંથી ઓક્સિજન O2 વાયુ જે છે એ વાયુ એમાંથી શું થાય છે મુક્ત થાય આ બીજી વસ્તુ સાથોસાથ ત્રીજો તબક્કો ને સૌથી અગત્યનો જેને ગણી શકાય એવી એક ઘટના જેને કહેવાય એટીપી અને બીજું છે NADH2 આનું શું થાય નિર્માણ તો બાળકો પ્રકાશ પ્રક્રિયાની અંદર મુખ્યત્વે આપણને આ ત્રણ ઘટનાઓ થતી જોવા મળે છે આ ત્રણે ત્રણ વિશે આપણે ડિટેલમાં ચર્ચા કરીશું તો સૌથી પહેલા આપણે વાત કરીશું પાણીનું પ્રકાશ પ્રેરિત વિભાજન અથવા વિઘટન ફોટોલિસિસ ઓફ વોટર પાણીનું પ્રકાશ પ્રેરિત વિઘટન તો સૌથી પહેલા પાણીનો અણુ બરાબર સૌથી પહેલા પાણીનો અણુ અહીંયા હું 4H2O તમે એક પણ લઈ શકો બે પણ લઈ શકો ત્રણ પણ લઈ શકો ચાર પાણીનો અણુ પણ લઈ શકો અહીંયા આપણે ચાર પાણી નાણું લઈને સમજીએ એટલે થોડીક સમજવામાં સરળતા વધારે રહેશે એટલા ચાર પાણીના અણુ એ ચાર પાણીના અણુ જે છે એનું પ્રકાશ એના ઉપર જ્યારે કે આ પ્રક્રિયા ક્યાં થઈ સમજજો ભાઈ પહેલા પ્રકાશ પ્રક્રિયા થાઇલેકોઇડમાં થાય યાદ છે ક્યાં થયા થાઇલેકોઇડ બરાબર આ વસ્તુ ખાસ ધ્યાન રાખજો પ્રકાશ પ્રક્રિયા જે છે થાઇલેકોઇડમાં થાય થાઇલેકોઇડ ની અંદર સૌથી પહેલા પ્રકાશ ગ્રહણ થાય ક્રોટોઝોમ્સ દ્વારા ક્રોટોઝોમ્સ દ્વારા પ્રકાશ ગ્રહણ થાય બરાબર એ પ્રકાશ ની જે પ્રકાશ એ જે આવશે ફોટોન સ્વરૂપે એ ફોટોન્સ એ પાણીના અણુ જે છે ફોટોન્સ નો ઉપયોગ કરે એની સાથે સાથે એમાં ઘણા એવા પણ કેટલાક ઘટકો છે જેમ કે એમાં કેટલાક તત્વો છે બરાબર કે જે તત્વો એની પ્રક્રિયામાં ભાગ લેતા હોય છે ખાસ કરીને એની અંદર જો આપણે વાત કરીએ તો Mn મેંગેનીઝ બરાબર ક્લોરીન Cl- અને કેલ્શિયમ Ca+ આ ત્રણ ઘટકો એવા છે બરાબર કે જે ત્રણ ઘટકો એટલે આ બધા થયા કયા પોષક તત્વો બરાબર આ ત્રણે ત્રણ પોષક તત્વો થયા તો ત્રણ પોષક તત્વો Mn Cl અને કેલ્શિયમ એટલે Ca આ પાણીના પ્રકાશ પ્રેરિત વિઘટન એટલે કે પ્રકાશની હાજરીમાં આ ત્રણ ઘટકોની મદદ વડે પાણીનું પ્રકાશ પ્રેરિત વિઘટન થવાને પરિણામે એમાંથી બે વસ્તુ એટલે કે બે બાબતો જે છે એમાંથી ઉત્પન્ન થાય કોણ કોણ આવે એને સમજીએ આપણે બરાબર સૌથી પહેલી એમાંથી છૂટું પડશે શું ભાઈ તો સૌથી પહેલા એમાંથી 4OH- અને 4H+ ઉત્પન્ન થાય એની સાથે ઇલેક્ટ્રોન પણ ઉત્સર્જિત થાય બરાબર એની સાથે શું ઉત્સર્જિત થાય ઇલેક્ટ્રોન
तो हवे आप आनु શું થાય છે બંને નો આગળ એ આપણે સમજૂતી બનાવવી પડે તો સૌથી પહેલા આપણે અહીંયા વાત 4 OH જે છે એ OH નું ઓક્સિડેશન ની પ્રક્રિયા થવાને પરિણામે 2H2O2 હાઇડ્રોજન પેરોક્સાઇડ અને શું કહેવાય હાઇડ્રોજન પેરોક્સાઇડ એના બે અણુ મુક્ત થાય છે હાઇડ્રોજન પેરોક્સાઇડ આ હાઇડ્રોજન પેરોક્સાઇડ જે છે એ હાઇડ્રોજન પેરોક્સાઇડ માંથી પાણી નો અણુ નું નિર્માણ થાય છે એટલે કે H2O નું નિર્માણ થાય છે બરાબર આમાંથી કેટલા પાણી ના અણુ બનશે ભાઈ આમાં બે પાણી ના અણુ નું નિર્માણ થશે બે પાણી ના અણુ પ્લસ O2 ઓક્સિજન મુક્ત થાય છે તો અહીંયા તમે જોશો H2O2 બરાબર એટલે પાણી ના અણુ જે છે પાણી નો અણુ અને એની સાથે સાથે એમાંથી ઓક્સિજન જે છે મુક્ત થાય છે तो प्रकाश प्रक्रिया जे छे ये प्रकाश प्रक्रिया नी अंदर सौथी पहला हाइड्रोजन पेरोक्साइड ने हाइड्रोजन पेरोक्साइड माथी जे घटको छूटा पड़े छे आ ऑक्सीडेशन नी प्रक्रिया थी હવે અહીંયા આપણે 4H પ્લસ નું શું થાય છે સમજી આ 4H પ્લસ અને એમાંથી ઉત્પન્ન થતા એની સાથે ઉત્પન્ન થયેલા ઇલેક્ટ્રોન બરાબર જે NADH નું રિડક્શન કરે છે અથવા NADP નું રિડક્શન કરે છે એને રિડક્શન કહેવાય આ ઓક્સિડેશન થયું પર શું થાય હવે રિડક્શન તો રિડક્શન ની પ્રક્રિયા ની અંદર આના જે 4 ઇલેક્ટ્રોન આમાંથી ઇલેક્ટ્રોન પણ એટલે હોય ઇલેક્ટ્રોન એ ઇલેક્ટ્રોન પણ મુક્ત થાય છે અહીંયા 2NADP બરાબર આ આની સાથે શું જોડાય છે હાઈ આ કોણ જોડાય છે और एच कोनी साथे जोड़ाए एनएडीपी ની સાથે એટલે શું થયું બાળકોનો રિડક્શન કોઈ પણ ઘટક ની સાથે હાઇડ્રોજન જોડાય તો એનું શું કહેવાય રિડક્શન કોઈ ની પણ સાથે ઓક્સિજન જોડાય તો કહેવાય ઓક્સિડેશન તમે જાણો છો તો અહીંયા નું રિડક્શન થાય રિડક્શન ની પ્રક્રિયા થવાને પરિણામે એમાંથી શું ઉત્પન્ન થાય હવે વિચારો 2NADPH2 બરાબર તો આ રીતે એની અંદર થી આપણે પ્રકાશ નું જે પ્રકાશ અને હરિદ્રવ્ય બરાબર કેમ કે આ હરિદ્રવ્ય ની અંદર થાય છે પ્રકાશ શક્તિ નો ઉપયોગ થાય છે પ્રક્રિયા ક્યાં થાય થાયલે કોઇલ માં ક્યાં થાય થાયલે એટલે આ થાયલે કોઇલ માં પ્રક્રિયા થાય તો પાણી નું પ્રકાશ પ્રેરિત વિભાજન સૌથી પહેલો તબક્કો યાદ રાખજો ખાસ પાણી ના પ્રકાશ પ્રેરિત વિભાજન થવાને પરિણામે એની અંદર થી બે અગત્યના ઘટકો ઉત્પન્ન થાય એક થાય છે શું ઓક્સિજન અને બીજું શું થાય NADH2 અથવા NADPH2 એમ પણ કરી શકાય આની અંદર ખાલી તમે NAD+ કરો બરાબર P ન કરો ને NAD+ કરો ખાલી આ રીતે તો અહીંયા NADH2 લખી શકાય તમારે અને જો NADP તમે આની સાથે જોડો તો NADPH2 લખી શકાય NAD નું પૂરું નામ મેં તમને કીધેલું છે હવે સ્નેહ નિકોટિનેમાઇડ એડેનાઇન ડાયન્યુક્લિઓટાઇડ ફોસ્ફેટ તો એનએડીપી તો ડાયન્યુક્લિઓટાઇડ ફોસ્ફેટ તો એનએડીપી તો આ રીતે આની અંદર એનએડીપીએચ2 જે છે એનું નિર્માણ થાય અને આ રીતે આપણે વાત કરી એનએડીએચ2 નું નિર્માણની પ્રક્રિયા થતી જોવા મળશે તો બે વાત થઈ એક શું થયું પાણીનું પ્રકાશ પ્રેરિત વિઘટન બીજો એમાંથી શું મુક્ત થયું ઓક્સિજન ત્રીજું શું ઉત્પન્ન થયું એટીપી હવે આપણે કોની ઉત્પત્તિ જોશું એટીપી ની ઉત્પત્તિ કોઈ ડાઉટ આમાં અહીંયા સુધી ખ્યાલ આવી ગયો બરાબર હવે તમે એમાં બે અણુ લ્યો કે પછી ચાર અણુ પાણીનું પ્રકાશ પ્રેરિત વિઘટન આ પ્રમાણે થાય બે અણુ લ્યો તો કઈ નહીં થાય એ સંખ્યા ઘટતી જાય બીજું શું થાય પછી બરાબર અહીંયા અણુઓની સંખ્યા પાછળ એ રીતે ઉત્પન્ન થાય એમાં બીજું કઈ નો કહેતો તો આ રીતે આ પ્રક્રિયા માટે જરૂરી પ્રકાશ શક્તિનું શોષણ જે છે એ PS2 વડે થાય છે PS2 PS1 શું છે તમે જાણો છો ને PS1 અને PS2 આપણે આગળ ઓલરેડી ભણી ચૂક્યા છે ખબર તમને ફોટોપિગમેન્ટ સિસ્ટમ 1 અને ફોટોપિગમેન્ટ સિસ્ટમ 2 રંજક દ્રવ્ય તંત્ર 1 અને રંજક દ્રવ્ય તંત્ર 2 રંજક દ્રવ્ય તંત્ર 1 કેટલી તરંગ લંબાઈનું શોષણ કરે 700 નેનોમીટર જ્યારે PS2 80 નેનોમીટર તરંગ લંબાઈનું શોષણ કરીને સક્રિય બને ઉત્તેજિત થાય તો હવે સમજજો અહીંયા
आज आपकी प्रक्रिया जे छे मैं तुमने कीधु पहला के थाइल कोई बात थाय ત્યાં આ બે પ્રક્રિયાઓ પર થતી જોવા મળતી હોય છે એટલે આની અંદર થી જે પ્રક્રિયા માટે જરૂરી પ્રકાશ શક્તિનું શોષણ જે છે એ પીએસ2 વડે થાય છે બરાબર પાણીના પ્રકાશ પ્રેત વિઘટનમાં જે પ્રકાશની જરૂર પડશે ને પ્રકાશની જે જરૂર પડે ને ક્યાં થાયલે કોઈ કોના વડે શોષાય પીએસ2 કેટલા નેનોમીટર એટલે એનો જે થાય કે પીએસ2 જે છે એ આને પ્રકાશ શોષીને આપતો હોય છે કેમ કે એનું કારણ શું છે કેમ કે પાણી સીધે સીધો પ્રકાશ નહીં મેળવી શકે જ્યારે પીએસ2 ની પાસે તમે જાણો છો કે એવા પ્રક્રિયા કેન્દ્ર જે છે એ કયું થશે P680 પ્રક્રિયા કેન્દ્ર થશે એની સાથે બીજા જોડાયેલા શું હશે આવા બધા સહાયક તો આ બધા દ્વારા એમાંથી ઊર્જા પ્રકાશનું શોષણ તો આ કરશે ને બધા ઈ શોષણ કરી કોને આપે પાણી પછી પાણી નું પ્રકાશ પ્રેરિત શું થાય હવે સમજાણ એટલે જે પ્રકાશ ની જરૂર પડશે આ વિઘટન માટે એ જ પ્રકાશ નું શોષણ કોના દ્વારા થાય છે કોના દ્વારા થાય પીએસ2 એટલે પીએસ2 દ્વારા પ્રકારની પ્રક્રિયા જે છે આ બીજી વસ્તુ ઉત્પન્ન થયેલો ઇલેક્ટ્રોન બરાબર આ ઇલેક્ટ્રોન જે અહીંયાથી ઉત્પન્ન થયા છે પાણીના પ્રકાશ પ્રેરિત વિઘટન થવાને પરિણામે ઈ NADPH2 ના રિડક્શન માટે PS1 માંથી જશે ત્યાં આ પ્રક્રિયા થોડી અત્યારે અટપટી લાગશે તમને પણ હું આગળ સમજાવું છું છતાંય પણ રિપીટ કરી દઉં છું અહીંયા આનું વિઘટન થઈ ગયું ઓકે પછી એમાંથી શું ઉત્પન્ન થયા છે ઇલેક્ટ્રોન આ ઇલેક્ટ્રોન જે છે ક્યાંથી આવશે PS1 માંથી પ્રકાશ કોણ આપશે PS2 ઇલેક્ટ્રોન કોણ આપશે PS1 પછી શું થાય આ NADP નું શું થાય અહીંયા રિડક્શન થાય ત્યાં સુધી થાય ચાલો આટલી વસ્તુ કમ્પ્લીટ આ બે બાબત ખાસ સમજો આના માટે ઇલેક્ટ્રોન જે છે NADP ના રિડક્શન માટેના ઇલેક્ટ્રોન PS1 માંથી આવે છે પાણીના પ્રકાશ પ્રેરિત વિઘટન માટેની જે શક્તિ છે પ્રકાશ શક્તિ છે કોણ આપે છે PS2 દ્વારા એને પ્રાપ્ત થાય છે હવે આની સાબિતી જોઈએ આપણે બરાબર હવે જોશું આની સાબિતી તો પાણી નું જે પ્રકાશ પ્રેરિત વિઘટન થાય એ વિઘટન માટેની જે આખી પ્રક્રિયા છે એને આપણે ફોસ્ફોરાઇઝેશન તરીકે ઓળખી શકાય ફોસ્ફોરાઇઝેશન એટલે ATP નું નિર્માણ આપણે હવે જો બધું ત્રણ વસ્તુ આવી ગઈ એક તો શું થઈ ગયું પેલા પાણી નું વિઘટન થઈ ગયું બીજું શું થઈ ગયું NADH નું નિર્માણ થઈ ગયું અને ત્રીજું શું થઈ ગયું O2 મુક્ત થઈ ગયું બાકી શું રહ્યું ATP નું નિર્માણ તો હવે એની પ્રક્રિયા સમજવી પડશે ને ATP નું નિર્માણની પ્રક્રિયાને ફોસ્ફોરાઇઝેશન કહેવાય ATP ના નિર્માણને શું કહેવાય ફોસ્ફોરાઇઝેશન બરાબર એ પ્રકાશની હાજરીમાં થાય પ્રકાશ એટલે ફોટોન ફોટોન પ્રકાશ જે છે કયા સ્વરૂપે હોય ફોટોન સ્વરૂપે તો ફોટોન એટલે પ્રકાશ ફોટોન ની અંદર થી જે એની અંદર પ્રક્રિયા જે છે આ પ્રકારની પ્રક્રિયા આપણને થતી જોવા મળતી હોય છે એટલા માટે એને આપણે ફોટો ફોસ્ફોરાઇઝેશન તરીકે ઓળખવામાં આવે છે બરાબર તો હવે એના પછીનો નેક્સ્ટ સ્ટેપ આપણે આગળ વધીએમાં આ જે પ્રાણી નું પ્રકાશ પ્રેરિત વિભાજન વિઘટન એની વાત કરી આપણે એના પરિણામે એમાંથી NADPH જે છે NADP નું રિડક્શન થયું અને ઓક્સિજન વાતાવરણમાં મુક્ત ચલો નેક્સ્ટ સ્ટેપ હવે આપણે એના પછી જોશું ATP ના નિર્માણની ઘટના જેને કહેવામાં આવે છે ફોટો ફોસ્ફોરાઇઝેશન ફોટો ફોસ્ફોરાઇઝેશન સમજો ખાસ ફોટો ફોસ્ફોરાઇઝેશન એટલે શું કે પ્રકાશની મદદ વડે પ્રકાશની હાજરીમાં બરાબર પ્રકાશની હાજરીમાં ફોસ્ફોરાઇઝેશન એટલે કોના નિર્માણની વાત થઈ ATP ના નિર્માણ પ્રકાશની હાજરીમાં ATP ના નિર્માણની ક્રિયાને પ્રકાશની હાજરીમાં ATP ના નિર્માણની ક્રિયાને શું કહેશું આપણે ફોટો ફોસ્ફોરાઇઝેશન કહે છે ચલો આ વાત થઈ ફોટો ફોસ્ફોરાઇઝેશન એટલે શું તો ATP ના નિર્માણની ક્રિયા પ્રકાશની હાજરીમાં થાય એને ફોટો ફોસ્ફોરાઇઝેશન કહેવાય હવે આ ફોટો ફોસ્ફોરાઇઝેશન કેવી રીતે થાય તેના બે પ્રકાર છે
ફોટોફોસ્ફોરાયલેશન જે છે પ્રકાશ પ્રક્રિયાની અંદર બે ફોટોફોસ્ફોરાયલેશન ની આપણે ક્રમિક પ્રક્રિયાઓ જોવા મળતી હોય છે એ બે રીતે થાય બરાબર એટલે તે બે પ્રકારે થાય છે એના માટે બે પ્રકારની પ્રક્રિયા આપણે જોવા મળે છે બે પ્રકારની ક્રિયા એના માટે જોવા મળે છે ક્રિયા દ્વારા થાય છે એમાં પહેલું જેને કહેશું આપણે ચક્રીય ફોટોફોસ્ફોરાયલેશન ચક્રીય ફોટોફોસ્ફોરાયલેશન અને બીજું જે વાત કરશું આપણે બરાબર એ છે અચક્રીય ફોટોફોસ્ફોરાયલેશન જવાબો અચક્રીય અને ચક્રીય આ બંને જે ફોટોફોસ્ફોરાયલેશન ના જે પ્રકારો છે આની અંદર જ હું તમને ઇલેક્ટ્રોન પરિવહન પર સમજાવવાનો છું એટલે ટેક્સ્ટબુક ની અંદર તમને ઇલેક્ટ્રોન પરિવહન વિશેનો ટોપિક જે આપેલો છે એને હું આની સાથે મર્જ કરું છું કેમ કે આ બધા જ ઇલેક્ટ્રોન પરિવહન થાય એટલે જુદું સમજવાની આપણે બિલકુલ જરૂર છે નહીં આમાં જ સમજવાનું છે તો બાળકો હવે આપણે એના પછીના ટોપિક ઉપર આગળ વધીએ બધા સરસ મજાનું ભોજન લઈને બેઠા છો સરસ મજાનો પંખાની હવા આવતી હોય બરાબર અને આવા અઘરા અઘરા છે ટોપિક આપણે ભણતા હોય એટલે એવું લાગે કે ઓ હાલડા લાગતા હોય એટલે જાગો છે બાળકો તો હવે એના પછીના ટોપિક તરફ આપણે આગળ વધીએ અને એ છે ચક્રીય ફોટોફોસ્ફોરાયલેશન બરાબર ચક્રીય ફોટોફોસ્ફોરાયલેશન એટલે શું એને સમજવાનું છે આપણે તો ચક્રીય શબ્દનો અર્થ જ શું થાય કે ચક્રાકારે થતો હશે મતલબ જ્યાંથી ઇલેક્ટ્રોન ઉત્પન્ન થાય પાછો પોતાને ઘરે આવતો હશે એટલે એને ચક્રીય ફોટોફોસ્ફોરાયલેશન કહેવાય ચક્રીય ફોટોફોસ્ફોરાયલેશન જો બાળકો ધ્યાન આપજો હું તમને આની અંદર અમુક બાબત ખાસ ઉમેરીશ નીટ માટે ETS આખો આપણે એની અંદર નવું જ ઉમેરવાનું છે બરાબર એટલે ખાસ ધ્યાન આપજો અને જાગતા રહેજો ખાસ ચક્રીય ફોટોફોસ્ફોરાયલેશન ની જે પ્રક્રિયા છે ને એમાં એક જ પીએસ સિસ્ટમ ભાગ લે છે એક જ રંજક દ્રવ્ય તંત્ર ભાગ લે છે યાદ રાખજો ચક્રીય ફોટોફોસ્ફોરાયલેશન ની પ્રક્રિયામાં માત્ર ને માત્ર એક જ રંજક દ્રવ્ય તંત્ર ભાગ લે છે એટલે સૌથી પહેલા તો આ ક્રિયામાં કેટલા રંજક દ્રવ્ય તંત્ર ભાગ લે છે એક જ પીએસ સિસ્ટમ એટલે તંત્ર એક જ પીએસ તંત્ર ભાગ લે છે અને એ પણ કોણ તો કે PS1 કોણ ભાગ લે આમાં જેની મુખ્ય પ્રક્રિયા કેન્દ્ર છે ક્લોરોફિલ એ બરાબર કયું કેન્દ્ર છે મુખ્ય પ્રક્રિયા હવે સમજજો બાળકો એ ધ્યાન આપજો ખાસ સૌથી પહેલા તો આપણી પાસે છે ધારો કે આ પ્રક્રિયા કેન્દ્ર રિએક્શન સેન્ટર PS1 જેનું મુખ્ય પ્રક્રિયા કેન્દ્ર છે ક્લોરોફિલ એ જો હું ક્લોરોફિલ ના રીતે શોર્ટ ફોર્મ માં લખી શકાય CHL ક્લોરોફિલ CHL એટલે ક્લોરોફિલ રિપીટ કરું છું CHL એટલે ક્લોરોફિલ બરાબર ક્લોરોફિલ એ અને આ જે પ્રક્રિયા કેન્દ્ર છે એ કયું છે ભાઈ એક જ પ્રક્રિયા કેન્દ્ર આની અંદર ભાગ લેશે ચક્રીય ફોટોફોસ્ફોરાયલેશન ની અંદર અને જેમાં આને આપણે બીજું શું કહી શકાય અને કેટલી તરંગ લંબાઈ નું શોષણ કરે તો P700 પણ કહી શકાય અને આ છે બાળકો તમે બધા જાણો છો એમ PS1 અને એમાં મુખ્ય પ્રક્રિયા કેન્દ્ર છે ક્લોરોફિલ એ ચાલો બાળકો હવે આપણે વાત કરશું એની અંદર એની સાથે જોડાયેલા બીજા એના ઘટકો જેને શું કહેવાય સહાયક રંજક દ્રવ્યો આ સહાયક રંજક દ્રવ્યની સંખ્યા મેં તમને આગળ કીધી છે 250 થી 500 કોઈ માં 400 હોય 450 હોય ડિપેન્ડ કે કયા પ્રકારનું તંત્ર છે એના ઉપર આધાર રાખે છે તો આ છે આપણી પાસે એન્ટેના ક્લોરોફિલ એ શું છે એન્ટેના બરાબર મુખ્ય પ્રક્રિયા કેન્દ્ર એને આપણે એન્ટેના કહીએ છીએ આ આપણી પાસે છે સહાયક રંજક દ્રવ્ય તંત્ર સહાયક રંજક દ્રવ્યો આ પ્રક્રિયા કેન્દ્ર હવે શું થાય સૌથી પહેલા એની અંદર દુબાર કરનત નહીં સૌથી પહેલા આની અંદર શું થાય જો શું આવે છે સૂર્યપ્રકાશ કયા સ્વરૂપે આવે છે ફોટોન સ્વરૂપ એટલે મેં તમને કીધું આ સૌથી પહેલા ભૌતિક પ્રક્રિયા થાય કઈ પ્રક્રિયા થાય ભૌતિક માંથી રાસાયણિક પ્રક્રિયા નિર્માણ છે પ્રકાશ સંશ્લેષણ ભૌતિક પ્રક્રિયા માંથી રાસાયણિક પ્રક્રિયા આ આપણી પાસે છે ફોટોન
बराबर फोटोन એટલે આ છે પ્રકાશ તો આ પ્રકાશ આપણે સહાયક રંજક દ્રવ્યોમાં એ અપાર થાય છે એનો સ્વીકારે છે અને એ બધા સ્પંદનને આધારે ખબર છે મે કીધું તમને રુજારી સ્પંદન મૂવમેન્ટ બરાબર સ્પંદન મૂવમેન્ટને પરિણામે એક થી બીજામાં એનર્જી શું કરે છે એ પાસ કરે છે શું કરે છે એક થી બીજામાં એનર્જી પાસ કરે છે એટલે ખોખોની રમત જેવી વાત થાય બધા એક લાઈનમાં હોય ઊભી ખો રમતા હોય આપણે બરાબર તો એની અંદર પણ એક છે ઊભી કે બેઠી ખો આપણે રમીએ બીજાને કે આપણે ખો આપીએ એટલે એના ભૂજાવી દઈએ ઘણા ખો આપણે થપ્પો મારે થોડી જાય આગળ હે તો અહીંયા પણ એ જ છે ભાઈ કે એક રંજક દ્રવ્ય તંત્ર બીજાને શું આપશે ઊર્જા આપશે શક્તિ આપશે ખો આપશે તો એક પછી બીજામાંથી એકમાંથી બીજામાં બીજામાં ત્રીજામાં ત્રીજામાં ચોથામાં બધું ફરતું ફરતું ક્યાં આવે છે ને મુખ્ય પ્રક્રિયા કેન્દ્ર મુખ્ય પ્રક્રિયા કેન્દ્ર કોણ ક્લોરોફિલ કેટલી તરંગ લંબાઈ નું શોષણ છે 700 કેટલા નેનોમીટર 700 નેનોમીટર તરંગ લંબાઈ નું એ આ બધામાંથી મળેલી શક્તિ જ્યારે 700 નેનોમીટર પર પહોંચે ત્યારે ઈ પોતાનામાંથી ઇલેક્ટ્રોન ઉત્સર્જિત કરે છે બરાબર ત્યારે પોતાનામાંથી ઇલેક્ટ્રોન ઉત્સર્જિત કરે છે આ ઇલેક્ટ્રોન ઇલેક્ટ્રોન ગ્રાહકમાં દાખલ થાય છે બરાબર આ ઇલેક્ટ્રોન ઇલેક્ટ્રોન ગ્રાહકમાં દાખલ થાય છે તો આપણી પાસે આ છે ઇલેક્ટ્રોન ગ્રાહક ઇલેક્ટ્રોન ગ્રાહક અને આ ઇલેક્ટ્રોન ગ્રાહક પીએસ 1 ની અંદર ભાગ લે છે એફઆરએસ આ ઇલેક્ટ્રોન ગ્રાહકનું નામ તમને જણાવી દઉં FRS આનું પૂરું નામ શું થાય યાદ રાખો ફેરેરોક્સિન રિડ્યુસિંગ સબસ્ટન્સ લખી દઉં છું FRS નું પૂરું નામ બરાબર FRS FRS શું થશે ફેરેરોક્સિન અથવા ફેરેરોક્સિન તે લખી શકાય ફેરેરોક્સિન રિડ્યુસિંગ બરાબર રિડ્યુસિંગ સબસ્ટન્સ સબસ્ટન્સ અને એફઆરએસ છે ફેરેડોક્સિન રિડ્યુસિંગ સબસ્ટન્સ ફેરેડોક્સિન રિડ્યુસિંગ સબસ્ટન્સ બરાબર એફઆરએસ તો એનો અર્થ શું છે ભાઈ કે એફઆરએસ શું છે ઇલેક્ટ્રોન ગ્રાહક હવે તમે સમજો કે અહીંયા જેવો આને પ્રકાશ મળે આપણે દિવાળીમાં રોકેટ ચડાવીએ બરાબર આ એવી જ કઈ પ્રક્રિયા છે સમજો આ રોકેટ છે તમેને પ્રકાશ એટલે દિવાસળી આપો છો બરાબર અથવા તો આપણે એને ફુલઝર અડાડીએ કોક અગરબત્તી એને અડાડશે તો સીધું તમે એને ફોટોન મતલબ કે એનો પર તમે ફોટોન આપો છો એટલે હવે એ રોકેટ જેટલી એને સળગવા માટે બરાબર એને જેટલી સળગવા માટે જેટલો પણ એને જોશે એની અંદર જે જે આપણે એને આપશું લાઇટર વે કે દીવા સળી કે અગરબત્તી કે જેના પર જરૂર હોય ઓછામાં ઓછું આપશું કે જેથી એની વાટ જે બહાર નીકળેલી હશે એ સળગે સેમ વસ્તુ એ જ છે તો અહીંયા આપણે એને કેટલી આપશું પીએસ 1 ને 700 નેનોમીટર તરંગ લંબાઈનો પ્રકાશ આપશું એટલે એમાંથી ઈ રોકેટ ભાગશે ત્યાંથી એટલે શું ઉત્પન્ન થવાથી આ રોકેટ કોની પાસે ગઈ ઇલેક્ટ્રોન ગ્રાહક શું નામ એનું એફઆરએસ એટલે કોણ એની પાસે રોકેટ હોય હવે એની પાસે રોકેટ ગઈ એટલે એને પછી ત્યાંથી પકડીને બીજા તરફ વાળી દીધી છે રોકેટ સમજો રોકેટમાં ઘણો બધો લાંબો સમય ચાલશે બરાબર તો ઇમ્પોર્ટન્ટ રોકેટ છે તો હવે એમાંથી આ ઇલેક્ટ્રોન સમજો ખાસ એમાંથી આ ઇલેક્ટ્રોન ત્યાંથી પછી બીજાનો પરિવહન તંત્રના એકમોમાંથી પસાર થાય છે હવે આ બીજાનો પરિવહન તંત્રના એકમો કોણ કોણ એની ચર્ચા આપણે અહીં કરવાની રહેશે તમને ટેક્સ્ટ બુકમાં ખાલી આપી દીધું છે બીજાનો પરિવહન તંત્ર એવું લખીને સ્લોટ આપ્યો છે આ બીજાનો પરિવહન તંત્ર એટલે કોણ બરાબર એની અંદર આપણે વાત કરીશું તો સૌથી પહેલા જો આ બીજાનો પરિવહન તંત્રના એકમોમાં કોનો કોનો સમાવેશ થાય છે એ તમને જણાવી દઉં તમને એવું આપેલું છે કે બીજાનો પરિવહન તંત્રના એકમો આવો એક ભાગ આપણે બતાવીએ આ છે બીજાણુ પરિવહન તંત્ર શું થાય આ બીજાણુ પરિવહન તંત્ર સૌથી પહેલા
આમાંથી જે ઇલેક્ટ્રોન મુક્ત થયા છે એ ઇલેક્ટ્રોન બીજાનું પરિવહન તંત્રનો ઇલેક્ટ્રોન ગ્રાહક જેનું નામ છે FD બરાબર હવે પૂરું નામ લખીએ આપણે FD નું FD એટલે ફેરેડોક્સિન FD એટલે ફેરેડોક્સિન બરાબર એટલે ફેરેડોક્સિન પણ કહેવાય FD એટલે ફેરેડોક્સિન એમાં સૌથી પહેલા ઇલેક્ટ્રોન જશે ત્યાંથી આ ઇલેક્ટ્રોન સાઇટોક્રોમ તંત્રમાં દાખલ થાય છે એટલે ત્યાંથી ઇલેક્ટ્રોન સાઇટોક્રોમ B6 માં દાખલ થાય છે અહીંયાથી આ ઇલેક્ટ્રોન અત્યારે કોની પાસે છે ઇલેક્ટ્રોન ફેરેડોક્સિન ફેરેડોક્સિન પોતાનો ઇલેક્ટ્રોન કોને આપશે ભાઈ સાઇટોક્રોમ B6 સાઇટોક્રોમ B6 એને આપશે જ્યારે ઇલેક્ટ્રોન સાઇટોક્રોમ મતલબ FD માંથી સાઇટોક્રોમ B6 માં દાખલ થાય ત્યારે એક એટીપી ઉત્પન્ન થશે આપણે શું ઉત્પન્ન કરવાનું છે એટીપી અને એના માટે આપણે કઈ પ્રક્રિયા ભણીએ છીએ ફોસ્ફોરાયલેશન કઈ પ્રક્રિયા છે ફોસ્ફોરાયલેશન તો એના માટે આ ઇલેક્ટ્રોન ચાર ઇલેક્ટ્રોન જ્યારે બરાબર એ જ્યારે FD માંથી સાઇટોક્રોમ B6 માં જાય ત્યારે એક ATP ની સાથે ફોસ્ફેટ આયન PI જોડાઈ જાય અને એમાંથી ATP નું નિર્માણ થાય આ થોડું ગૂંચવાડાવાળું લાગશે એટલે આપણે થોડું છૂટું પાડીને સમજીએ ને બરાબર એટલે હું આ ભાગને પાછો આપણે થોડું વ્યવસ્થિત રીતે એમાં લખીએ જેથી કરીને તમને વાંચવા માટે એમાં થોડી સરળતા રહે ચલો ઇલેક્ટ્રોન ક્યાં ગયો અહીંયાથી શું વાત કરીને હમણાં કોની પાસે ગયો FD પાસે FD એટલે કોણ ફેરેડોક્સિન કેટલા ઇલેક્ટ્રોન ગયા ચાર ઇલેક્ટ્રોન FD માંથી ઇલેક્ટ્રોન ક્યાં ગયો B6 સાઇટોક્રોમ CYP B6 અને કહેવાય સાઇટોક્રોમ B6 ક્યાં ગયો ઇલેક્ટ્રોન બાળકો સાઇટોક્રોમ B6 માં ઇલેક્ટ્રોન જ્યારે જાય બરાબર સાઇટોક્રોમ B6 માં ત્યારે આ ઇલેક્ટ્રોન જે છે એની ઉપયોગ વડે ચાર ઇલેક્ટ્રોન ના મદદ વડે ADP ADP નું પૂરું નામ બોલો બાળકો એડીનોસાઇન ડાઈ ડાઈ એટલે કેટલા બે ટાઈ એટલે ત્રણ મોનો એટલે બે મોનો એટલે AMP ADP એટલે કેટલા બે ATP એટલે ત્રણ ફોસ્ફેટ ઓકે યાદ રાખજો તો એ ADP ની સાથે PI ફોસ્ફેટ આયન ઈ જોડાઈ જાય અને એમાંથી એક ATP નું નિર્માણ કરે છે પહેલો ATP ઉત્પન્ન થયો હવે ફરીવાર આ ઇલેક્ટ્રોન સાઇટોક્રોમ B6 માંથી આ ઇલેક્ટ્રોન સાઇટોક્રોમ B6 માંથી એ સાઇટોક્રોમ CYP સાઇટોક્રોમ F માં દાખલ થાય તો હવે એના પછી એવું છે સાઇટોક્રોમ F બરાબર સાઇટોક્રોમ F આમ લખો તોય ચાલે તમને જેમ F આમ લખો જો બસ આ સાઇટોક્રોમ F તો સાઇટોક્રોમ F ની અંદર આ ઇલેક્ટ્રોન જે છે આગળ વધે છે જ્યારે ઈ સાઇટોક્રોમ B6 માંથી સાઇટોક્રોમ F માં આવે ને ત્યારે પાછો એક ATP ઉત્પન્ન થશે ટોટલ ATP કેટલા થયા બે કેટલા થયા બાળકો બે તો અહીંયા પાછો એક ADP અહીંયા ચાર ઇલેક્ટ્રોન જ્યારે મત દાખલ થાય ત્યારે પ્લસ ફોસ્ફેટ આયન PI કન્વર્ટેડ ઇનટુ ATP આ બીજો ATP તો અત્યારે અત્યારે ઇલેક્ટ્રોન ક્યાં પહોંચ્યો છે સાઇટોક્રોમ F ની પાસે પહોંચ્યો છે ત્યાંથી આ ઇલેક્ટ્રોન ફરીવાર આગળ વધે છે આ ઇલેક્ટ્રોન ચાર ઇલેક્ટ્રોન બરાબર ત્યાંથી આગળ વધે છે અને PC માં દાખલ થાય છે PC એટલે પ્લાસ્ટોસાઇનિંગ શું કહેવાય આને પ્લાસ્ટોસાઇનિંગ ચલો PC આને કહેવાય પ્લાસ્ટોસાઇનિંગ આ ઇલેક્ટ્રોન પ્લાસ્ટોસાઇનિંગ માંથી ફરીવાર પોતાના મૂળ પ્રક્રિયા કેન્દ્ર પર પાછો ફરે છે બરાબર મૂળ પ્રક્રિયા કેન્દ્ર પર શું કરે છે પાછો ફરે છે તો ઇલેક્ટ્રોન અહીંયા પાછો આવે
पण एओ तो बे काम करते કેટલા એટીપી બનાવતા એઓ હવે જો રોકેટ જ્યાંથી છોડી હતી બધાના ઘરમાંથી દાખલ થતી 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 પાછી પોતાના ઘરે આવી બરોબર ને ભાઈ પણ એક સરસ કામ કરતી હોય શું એટીપી નું નિર્માણ ઇલેક્ટ્રોન આવું સરસ કામ કરતા હોય છે એટલે આ બીજા આખો જે ભાગ જો સમજો અહીંયાથી શરૂ કરી અને અહીંયા સુધીની આખી જે આ આખું છે ને એ આખું વીજાણુ પરિવહન તંત્ર છે યાદ રાખજો સમજા એ આખું વીજાણુ પરિવહન તંત્ર છે તો આ રીતે ઇલેક્ટ્રોન પોતાના મૂળ પ્રક્રિયા કેન્દ્રમાંથી ઉત્પન્ન થઈ PS1 માંથી ઇલેક્ટ્રોન ગ્રાહકમાંથી પસાર મતલબ સ્થાપિત થઈ વીજાણુ પરિવહન તંત્રના વિવિધ એકમોમાંથી પસાર થઈ અને મૂળ પ્રક્રિયા કેન્દ્ર ઉપર પાછો આવે એટલે આને કહેવાય ચક્રીય ફોસ્ફોરાયલેશન અને ચક્રીય ફોસ્ફોરાયલેશન ની પ્રક્રિયાને પરિણામે એમાંથી કેટલા એટીપી ઉત્પન્ન થાય બે તો આપણે પ્રકાશ પ્રક્રિયામાં જેની જરૂર હતી કોની એટીપી નિર્માણ થઈ ગયો તો અહીંયા આપણે એક વાતની પૂરી કરી प्रकाश की हाजरी में फॉस्फोराइलेशन की प्रक्रिया बे रीते थाय पहली कोनी बात करी चक्रीय फोटोफॉस्फोराइलेशन હવે એના પછી આપણે વાત કરશું એની બીજી પ્રક્રિયા શું આવશે અચક્રીય ફોટોફોસ્ફોરાઇલેશન હવે એના વિશેની આપણે ચર્ચા કરીએ અચક્રીય ફોટોફોસ્ફોરાઇલેશન ચલો ચક્રીય ફોટોફોસ્ફોરાઇલેશન બધાને ખ્યાલ આવી ગયો બાળકો પરિવાર સમજાઈ દઉં ઓકે નો પ્રોબ્લેમ ચાલો ધ્યાન આપો આપણે જે વાત કરીએ છીએ એ એટીપી ના નિર્માણની પ્રક્રિયા પ્રકાશ સંશ્લેષણ દરમિયાન કેવી રીતે થાય પ્રકાશ પ્રક્રિયા સ્પેશિયલ કઈ પ્રક્રિયા દરમિયાન પ્રકાશ પ્રક્રિયા દરમિયાન કેવી રીતે થાય બરાબર તો એની અંદર આપણે શું વાત કરી કે સૌથી પહેલા આ બધી પ્રક્રિયા એક વસ્તુ યાદ રાખજો બાળકો આ પ્રક્રિયા બધી જે કંઈ પણ થશે પાણીનું વિઘટન હોય પ્રકાશ પ્રક્રિયા છે એ બધું આ થાય ક્યાં હરિત કણો પણ ક્યાં થાઇલેકોલ ક્યાં થાય થાઇલેકોલ આ પણ બધું થાઇલેકોલ ની પટલો જે હોય ને એ બધા જ આમાં ભાગ લેતા થાઇલેકોલ પટલ આમાં ભાગ લે છે સમજો સૌથી પહેલા ભાઈ થાઇલેકોલ ની અંદર પ્રકાશ દાખલ થાય આ પ્રકાશ થાઇલેકોલ ની અંદર રહેલા એક જ તંત્ર બરાબર જેને આપણે કહીએ છીએ પીએસ તરંગ લંબાઈ નું શોષણ કરે અને એમાં મુખ્ય પ્રક્રિયા કેન્દ્ર કોણ એટલે આપણે P700 અને PS1 તરીકે પણ ઓળખીએ છીએ આટલું ક્લિયર ચલો હવે PS1 નું જે આખું પ્રક્રિયા કેન્દ્ર છે એમાં સહાયક રંજક દ્રવ્ય નું મુખ્ય પ્રક્રિયા કેન્દ્ર એટલે એન્ટેના બરાબર એ અહીંયાથી ફોટોન એના ઉપર આપાત થાય ફોટોન આપાત થાય એટલે એની અંદરથી એક સ્પંદનોને પરિણામે ઉર્જા જનરેટ થાય આ ઉર્જા એક સહાયક રંજક દ્રવ્યમાંના અણુમાંથી બીજામાંથી ત્રીજામાંથી ચોથામાં આફ્ટર ઓલ છેલ્લે ક્યાં પહોંચે મુખ્ય પ્રક્રિયા કેન્દ્ર કેટલી નેનોમીટર તરંગ લંબાઈ 700 એવી એને તરંગ લંબાઈ 700 મળી ગઈ એટલે એ સીધો પોતાનામાંથી ઇલેક્ટ્રોન ને ઘા કરી દેશે અને ઉત્સર્જિત થઈને ઇલેક્ટ્રોન ઉત્સર્જન કરે છે આ ઇલેક્ટ્રોન હા હવે તમને પ્રશ્ન એ થાય કે ભાઈ 4 કે 2 કે 3 કેટલા ઇલેક્ટ્રોન બરાબર તમને ટેક્સ બુક ની અંદર કેટલો આપ્યું છે એક પણ વાસ્તવિક રીતે ઇલેક્ટ્રોન જે છે જેટલા ફોટોન એટલા ઇલેક્ટ્રોન મગજમાં રાખજો કેટલા ફોટોન માં હતા અહીંયા ઇલેક્ટ્રોન એક જ ઉત્સર્જિત થાય પણ એવું નથી હોતું બરાબર એટલે અહીંયા મેં 4 ઇલેક્ટ્રોન લીધા છે એ સ્ટાન્ડર્ડ જે કોઈ પણ આપણે જે આખી થિયરી છે એની અંદર બરાબર એના આધારે આપણે 4 ઇલેક્ટ્રોન તમે એક ઇલેક્ટ્રોન લખો તો એ ખોટું કોઈ પાડવાનું નથી યાદ રાખજો ઓકે તો હવે આ ઇલેક્ટ્રોન ઉત્સર્જિત થઈને ઇલેક્ટ્રોન ગ્રાહક માં ગયો ઇલેક્ટ્રોન ગ્રાહક FRS FRS નું પૂરું નામ જાણો છો ત્યાંથી ઇલેક્ટ્રોન FP માં ગયો એટલે આ વીજાણુ પરિવહન તંત્ર શરૂ થઈ ગયું
બીજાનો પરિવહન તંત્રમાં ઇલેક્ટ્રોન એફડી માં ગયો એફડી એટલે ફેરોક્સિન ફેરોક્સિન માંથી સાઇટોક્રોમ બી6 માં ગયો ત્યારે એને એટીપી ને ફોસ્ફેટ ની સાથે જોડી દીધો અને એટીપી નું નિર્માણ એક એટીપી ફરીવાર આ ઇલેક્ટ્રોન સાઇટોક્રોમ બી6 માંથી સાઇટોક્રોમ એફ માં ત્યારે આ ઇલેક્ટ્રોન ની ઊર્જાનો ઉપયોગ કરીને એડીપી ફોસ્ફેટ ની સાથે પાછો જોડી દીધો એટલે પાછો એટીપી નું નિર્માણ એટલે કેટલા એટીપી બન્યા બે બરાબર હવે આ ઇલેક્ટ્રોન પાછો ક્યાં આવે છે પ્લાસ્ટનો સાઇન પીસી માં આવે છે પીસી માંથી ઇલેક્ટ્રોન પોતાના ઘરે પાછો ફરે તો ઘર એટલે પ્રક્રિયા કેન્દ્ર એટલા માટે આ ઘટનાને શું કહેવાય ચક્રીય ઇલેક્ટ્રોન જાતિ ઉત્પન્ન થયો ત્યાં જ પાછે ઇલેક્ટ્રોન પરિવહન તંત્ર બતાવીને એટલે કહેવાય ચક્રીય ફોટોફોસ્ફોરાઇઝેશન હવે એની બીજી પ્રક્રિયા જે છે અચક્રીય ફોટોફોસ્ફોરાઇઝેશન બરાબર બીજી પ્રક્રિયા અચક્રીય ફોટોફોસ્ફોરાઇઝેશન અચક્રીય ફોટોફોસ્ફોરાઇઝેશન બરાબર તો ધ્યાન આપજો આ પ્રક્રિયાની અંદર બે પીએચ તંત્ર ભાગ લે છે એક નથી લેતો કેટલા લે છે બે બરાબર આની અંદર બે પીએચ બે ફોટોપિગમેન્ટ સિસ્ટમ ભાગ લેતા બે રંજક દ્રવ્ય તંત્ર એમાં ભાગ લે છે બરાબર આની અંદર અચક્રીયમાં બે રંજક દ્રવ્ય તંત્ર ભાગ લે છે હવે કયા કયા એ તમને અહીંયા જણાવ્યું બરાબર અચક્રીય ફોટોફોસ્ફોરાઇઝેશનમાં બે રંજક દ્રવ્ય તંત્ર રંજક દ્રવ્ય તંત્ર એટલે આપણે જેને કહે છે પીએસ બરાબર એવા કેટલા ભાગ લે છે બે રંજક દ્રવ્ય તંત્ર એમાં ભાગ લે હવે બે એટલે કયા કયા પીએસ 1 અને પીએસ 2 બે ભાગ લે છે એક નથ લેતો ભાઈ કેટલા લે છે બે ભાગ લે છે તો હવે સૌથી પહેલા એની અંદર પહેલું પ્રક્રિયા કેન્દ્ર જે છે એમાંનું મુખ્ય પ્રક્રિયા કેન્દ્ર જે અહીંથી પહેલું પ્રક્રિયા કેન્દ્ર જેમાં શરૂ થાય બરાબર એ છે પીએસ2 પહેલું પ્રક્રિયા કેન્દ્ર છે પીએસ2 પીએસ1 નહીં કેટલા પીએસ2 કેટલા આને આ જે છે ને એની અંદર ખાસ આપણ ક્લોરોફિલ જો હવે તમને બીજી વસ્તુ જણાવી દઉં બે રંજક દ્રવ્ય તંત્ર ભાગ લઈને તેમાં બે સ્થિતિ આવે એક સ્થિતિ એવી છે કે બંનેની અંદર ક્લોરોફિલ એ હોય છે અથવા ઘણી વૈજ્ઞાનિકો એવી પણ નોંધ લીધેલી છે એમાં કે ક્યારેક એક ક્લોરોફિલ એ હોય તો એની સાથે બીજું ક્લોરોફિલ બી હોય પ્રક્રિયા કેન્દ્રમાં તો અહીંયા ક્લોરોફિલ પ્રક્રિયા કેન્દ્રની અંદર અહીંયા ક્લોરો જે પીએસ2 છે એમાં ક્લોરોફિલ બી પણ હોઈ શકે છે અને ક્લોરોફિલ એ પણ હોઈ શકે છે પણ પીએસ1 માં તો ફિક્સ જ હોય શું ક્લોરોફિલ એ પણ ત્યારે એની અંદર ક્લોરોફિલ બી પણ આ પ્રક્રિયાની અંદર ભાગ લેતો હોય છે અચક્રીયની વાત કરું છું અચક્રીય પીએસ2 ની અંદર હું વાત કરું છું તો કેટલા નેનોમીટર તરંગ લંબાઈ નું શોષણ કરશે 680 તો અને P680 આમ પર કહી શકાય કે નહીં પંખા બંધ કરી દો ભાઈ લો પંખા બંધ કરી દેજો પહેલા થોડીક વાર એટલે હું છે તમે ફરક ચાલો હવે સૌથી પહેલા શું થાય ભાઈ સમજો આની અંદર પણ પ્રકાશ જે છે એ પ્રકાશ આપાત થાય જેના પરિણામે આની સાથે આવેલા સહાયક રંજક દ્રવ્ય આ તો બધામાં કોમન જ વસ્તુ લાગુ પડશે આ બધામાં કોમન લાગુ પડે બધામાં કોમન જ લાગુ પડશે અહીંયાથી એ એકબીજામાંથી પાસ કરી અને બધી ઊર્જા આને આપે તો એના પરિણામે અહીંયાથી બધા પ્રકાશ જે છે આપાત થાય બધી ઊર્જા આને મળશે એના પરિણામે કેટલા ઇલેક્ટ્રોન ઉત્સર્જિત કરે ચાર કેટલા ઉત્સર્જિત કરશે ભાઈ આ ચાર ઇલેક્ટ્રોન સૌથી પહેલા એક અજ્ઞાત ઇલેક્ટ્રોન ગ્રાહકનો સ્વીકાર કરશે અજ્ઞાત ઇલેક્ટ્રોન ગ્રાહક કોણ છે એ ખબર નથી એટલે આ અજ્ઞાત ઇલેક્ટ્રોન ગ્રાહક આનો સ્વીકાર કરે છે બરાબર એટલે આપણે લખીએ અજ્ઞાત ઇલેક્ટ્રોન ગ્રાહક હવે આ અજ્ઞાત ઇલેક્ટ્રોન ગ્રાહક જે છે એ ઇલેક્ટ્રોન ગ્રાહક પોતાના ચાર ઇલેક્ટ્રોન PQ ને આપે છે કોણ આપે છે PQ PQ એટલે શું એ પાછું આપણે લખવું પડશે ને અહીંયા બરાબર એટલે આ પોતાના ઇલેક્ટ્રોન PQ ને આપે છે PQ PQ એટલે પ્લાસ્ટોક્વિનોન બરાબર PQ એટલે શું થાય પ્લાસ્ટોક્વિનોન
प्लास्टोक्विनोन બરાબર કોને આપે છે ઈ પ્લાસ્ટોક્વિનોન ને પ્લાસ્ટોક્વિનોન ત્યાંથી પાછો સાઇટોક્રોમ ને આપે છે પ્લાસ્ટોક્વિનોન ત્યાંથી કોને આપે છે સાઇટોક્રોમ અહીંયા કોને આપ્યું તો ફેરેડોક્સિન ને અહીંયા કોને આપે છે પ્લાસ્ટોક્વિનોન પ્લાસ્ટોક્વિનોન માંથી પાછો આવે છે પ્લાસ્ટોક્વિનોન માંથી ઇલેક્ટ્રોન સાઇટોક્રોમ બી 6 કોને આપે છે સાઇટોક્રોમ બી 6 એને અહીં આપે છે ઇલેક્ટ્રોન તો અહીંયા આવશે હવે આપણે સાઇટોક્રોમ બી 6 બરાબર સાઇટોક્રોમ બી 6 માંથી આ ઇલેક્ટ્રોન કોને જાય છે સાઇટોક્રોમ એફ ને કોને જાય સાઇટોક્રોમ એફ સાઇટોક્રોમ નું નામ લખવાની જરૂર નથી મારે હવે જ્યારે સાઇટોક્રોમ બી 6 માંથી સાઇટોક્રોમ એફ માં ઇલેક્ટ્રોન જાય ત્યારે ફરીવાર અહીંયા એક એડીપી પ્લસ પીઆઈ ની મદદ વડે શું બનશે એટીપી નું નિર્માણ થાય એક જ બરાબર શું બનશે એક એટીપી નું નિર્માણ ત્યાંથી આ ઇલેક્ટ્રોન સાઇટ પ્લાસ્ટોસાઇનિન માં જાય છે ક્યાં જાય છે ઇલેક્ટ્રોન પ્લાસ્ટોસાઇનિન પીસી એટલે પ્લાસ્ટોસાઇનિન માં જાય આ ઇલેક્ટ્રોન પ્લાસ્ટોસાઇનિન માંથી પોતાના ઘરે પાછો આવવાને બદલે બીજું પ્રક્રિયા કેન્દ્ર પીએસ 1 માં દાખલ થાય છે પીએસ 1 મુખ્ય પ્રક્રિયા કેન્દ્ર ક્લોરોફિલ એ પીએસ 1 આ બધા એના સહાયક રંજક દ્રવ્ય તંત્રના ઘટકો છે બરાબર સમજણ બાબો પોતાને ઘરે ઇલેક્ટ્રોન પાછો ફરતો નથી ઇલેક્ટ્રોન કોની પાસે વહી ગયો પીએસ 1 એટલા માટે અને આપણે શું નામ આપ્યું અંતરક્રિયા ફોટો તો આનો આ ઇલેક્ટ્રોન જે છે એ ઇલેક્ટ્રોન અને સાથે સાથે એને પીએસ 1 માંથી પીએસ 1 જે છે પોતે એમાંથી પણ પાછો ઇલેક્ટ્રોન ઉત્સર્જિત કરે છે અને આ ઇલેક્ટ્રોન ફરીવાર બીજો એક અજ્ઞાત ઇલેક્ટ્રોન ગ્રાહક જે છે એ ઇલેક્ટ્રોન અજ્ઞાત ઇલેક્ટ્રોન ગ્રાહક આ આ ઇલેક્ટ્રોન સ્વીકારે છે ઇલેક્ટ્રોન ગ્રાહક આના ઇલેક્ટ્રોન જે છે એ સ્વીકારે છે બરાબર આને ઇલેક્ટ્રોન સ્વીકાર છે ત્યાંથી આ ઇલેક્ટ્રોન હવે સમજો ત્યાંથી આ ઇલેક્ટ્રોન ક્યાં વહી જશે આપણે આગળ વાત કરીએ કોના રિડક્શન માં એના રિડક્શન માં વપરાય જશે બરાબર એટલે અહીંયા NADP બરાબર NADP એના રિડક્શન માં ઇલેક્ટ્રોન વપરાય છે અથવા NAD પ્લસ લખો તોય વાંધો નહીં હો NAD પ્લસ લખો તોય ચાલે પણ NADH એના રિડક્શન જે છે એની અંદર વપરાય છે હવે અહીંયા મેં તમને હમણાં કેમ કંઈક વાત કરી હતી કે પાણીનું પ્રકાશ પ્રેરિત વિઘટન થાય કીધું તને આ થાઇલેકોઇડ વાત થાય છે આ પણ ક્યાં થાય છે થાઇલેકોઇડ મેં તમને એવું કીધું તો હમણાં કે આ અહીંયા પણ સાથે સાથે પેરેલલ શું હોય પાણીનું પ્રકાશ પ્રેરિત વિઘટન ચાલુ જ હોય બરાબર આ પ્રક્રિયા શરૂ જ છે તેમાંથી પણ શું ઉત્પન્ન થયું ઇલેક્ટ્રોન ઉત્પન્ન થયા હવે જો હું અહીંયા 4 જ લઈ લઉં છું ટેક્સ્ટબુક માં તમને જો આકૃતિની અંદર તમને આપેલું છે સાઈડમાં નીચેના ભાગે પાણીનો પ્રકાશ પ્રેરિત વિઘટન થાય છે તો એ પણ ઉમેરેલો છે છે ને પેજ નંબર 212 ની ડાયાગ્રામ જોજો તમને ખ્યાલ આવશે આ જ આકૃતિ છે પણ અહીંયા મેં ડિટેલમાં વાત કરી છે હવે અહીંયા 4 અણુ હું લઈ લઉં તો સેમ પ્રક્રિયા થઈ કે નહીં અહીંયા શું બન્યું 4OH માઇનસ અને 4H પ્લસ ભેગા ઉત્પન્ન હું થયા ઇલેક્ટ્રોન પ્લસ ઇલેક્ટ્રોન ક્યાં વયા ગયા પાછા પીએસ 2 માં હવે યાર વિચારો મેં તમને કીધું હતું કે પાણીના પ્રકાશ પ્રેરિત વિઘટનમાં એમાં જે જરૂરી ઇલેક્ટ્રોન જે છે એમાંના એ ઇલેક્ટ્રોન બરાબર અહીંયાથી જે ઉત્પન્ન થશે પાણીના પ્રકાશ પ્રેરિત વિઘટન માટે
જે ઇલેક્ટ્રોન જે છે એ એની અંદરથી પીએસ2 એમાંથી પ્રકાશ શક્તિનું શોષણ કરે છે આપણે વાત કરી હતી ખબર છે ને શું કરે છે એમાંથી પ્રકાશ મેળવે છે શક્તિ મેળવે છે અને ઈ શક્તિ ઈ મેળવશે એટલે વિઘટન થઈને ઇલેક્ટ્રોન પાછા આમાં જશે હવે પ્રશ્ન એ છે કે તો આ H+ નું શું થાય OH નું તો શું થાય કે તમે જાણો છો એમાંથી શું બનશે પાણી નો શું બનશે આમાંથી પાણી નો કોઈ નીચે લખો તો H2 પ્લસ શું થશે એમાં O2 આ નત લખ્યું મેં સીધો આ લખ્યો છે ઓકે તો હવે વિધાન શું આપણી પાસે OH પ્લસ ક્યાં હોય છે સાહેબ निर्माण પ્રકાશ પ્રેરિત વિભાજનને પરિણામે હવે સમજાણો હા આખો સમજાય હવે હા આ પ્રક્રિયા શું કહેવાય આપણે અચક્રીય ફોટોફોસ્ફોરાઇલેશન કેમ કે પીએસ 1 માંથી સોરી પીએસ 2 માંથી ઉત્પન્ન થતો ઇલેક્ટ્રોન પીએસ 2 માં પાછો ફરવાને બદલે પીએસ 1 માં દાખલ થાય છે બરોબર એટલા માટે આને આપણે અચક્રીય ફોટોફોસ્ફોરાઇલેશન તરીકે ઓળખવામાં આવે છે અને કેટલા એટીપી નિર્માણ પામે છે અહીંયા બે અચક્રીયમાં બે કેટલા બે ચક્રીયમાં કેટલા બે અચક્રીયમાં બે આ વસ્તુ યાદ રાખવાની કે ચક્રીય ફોટોફોસ્ફોરાઇલેશનમાં બે એટીપી ઉત્પન્ન થાય નિર્માણ પામે બરોબર જ્યારે અચક્રીય ફોટોફોસ્ફોરાઇલેશનમાં એક એટીપી નું નિર્માણ થાય એટલે ટોટલ બે ના થઈને કેટલા થાય ચાર આ રીતે આખી પ્રક્રિયા આપણે કરી જોવા ચક્રીય ફોટોફોસ્ફોરાઇલેશન અને અચક્રીય ફોટોફોસ્ફોરાઇલેશન હવે અહીંયા ધ્યાન આપો આનો આકાર આપણને એમ કેવો લાગે છે જો તો અહીંયાથી ઉત્પન્ન થયા ઇલેક્ટ્રોન અહીંયા ગયા પાછા ઇલેક્ટ્રોન અહીંયા આવ્યા ત્યાંથી ઉત્પન્ન થયા પાછા આમ ગયા ખ્યાલ આવ્યો આ n લાગે અને આ જે છે ને તમે આ રીતે જુઓ તો એને z કહેવાય કે નહીં હે આ n ને z એટલે વૈજ્ઞાનિકો દ્વારા આ લાગે n આ રીતે તમે જુઓ તો હોય n બરાબર એટલે છે પ્રક્રિયા છે n આકારની જે વાસ્તવિક રીતે n લાગે છે પણ આને આપણે z તરીકે સંબોધવાની છે આને z સ્કીમ પ્રોસેસ કહેવાય આને z સ્કીમ કહેવાય z સ્કીમ શા માટે સમજી ગયા કેમ કે અહીંયાથી એકવાર ઉત્પન્ન થાય પાછો આ રીતે જઈને ફરીમાં ત્યાંથી ઉત્પન્ન એટલે z આકાર ઇલેક્ટ્રોન નું પરિભ્રમણ થાય મૂવમેન્ટ થાય ઇન શોર્ટ એટલા માટે આને આપણે z સ્કીમ z આકારે પરિવર્તન થાય છે એટલે z સ્કીમ પ્રક્રિયા તરીકે ઓળખવામાં આવે છે તો z સ્કીમ પ્રક્રિયા કેમાં થાય ચક્રીયમાં કે ચક્રીયમાં બરાબર તો આમાં કઈ ગોળ થાય એમ તો ન કહેવાય બહુ પ્રકાર બરાબર એટલે અમે એમ કઈ આના વિશે કોઈ એવી સ્પષ્ટતા કરવાની નથી માત્ર ઓલામાં z સ્કીમ છે આટલું યાદ રાખો બરાબર હા તો બાળકો અહીંયા આપણે ફોટોફોસ્ફોરાઇલેશન વિશેની વાત પૂરી કરીએ છીએ એટીપી નું નિર્માણ કેવી રીતે થાય ઇલેક્ટ્રોન પરિવહન કેવી રીતે થાય જોડે જોડે એ પણ એમાં આવી ગયું છે બરાબર તો એના વિશેની વાત આપણે અહીંયા પૂરી કરીએ છીએ ચાલો